હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ન્યુ વિદ્યાનગર એડીઆઈટી કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડોક્ટર સુધાંશુ ત્રિવેદીની યુવા સાંસદ સંવાદ યોજાયો. આગામી 25 વર્ષમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે, જેના માટે આપણે ગુલામીની માનસિકતાથી બહાર આવવું પડશે. આપણે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર ભાવ ઊભો કરવો પડશે. સૌએ આપણા કર્તવ્યનું પાલન કરવું પડશે, જે કર્તવ્યનું સામૂહિક પાલન કરવું પડશે, એમ ન્યૂ વિદ્યાનગર ખાતે યોજાયેલા યુવા સંવાદ કાર્યક્રમમાં બોલતા રાજ્યસભાના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ, કહી શકાય કે તેમના દ્વારા જે આ પ્રવચન આપવામાં આવ્યું, સંવાદ યોજાયો, તેમાં જેમાં ત્રિવેદીએ જણાવ્યું હતું કે વધુમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2022થી શરૂ થયેલા અમૃત વર્ષ આગામી 2047 સુધીમાં આઝાદીના સુવર્ણકાળ દરમિયાન સમયગાળો આજના યુવાનોના હાથમાં જ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કે નેતૃત્વ મેં ભારત મેં વિકાસ કી એક મહાન યાત્રા આગે બઢી હૈ ઓર 21મી સદી મેં ભારત વિકસિત રાષ્ટ્ર બનને કી તરફ આગે બઢ રહા હૈ. ઉસ મહા અભિયાન મેં वो तीसरे चरण में ले जाने के लिए 2024 के चुनाव की दृष्टि से देश के भिन्न भिन्न क्षेत्रों में तमाम दायित्वधारी कार्यकर्ताओं का केंद्र का कार्यक्रम लग रहा है. उसी निमित्त आज हम यहाँ पे आए हुए हैं और हमारे वरिष्ठ नेता, आपने देखा होगा, आदरणीय नरेंद्र अमीन जी, आदरणीय गोवर्धन झड़पिया जी, ये लोग इस क्षेत्र में पूरी व्यवस्था को देख रहे हैं. तो धरातल पर संगठन के काम और उनका सूक्ष्म विवेचन, यानी उनका एक माइनर माइक्रो लेवल एनालिसिस करते हुए अब की बार 400 पार के लक्ष्य को साकार करने की दृष्टि से संगठन के इस कार्य के निमित्त आज हम लोग यहाँ पर एकत्रित हैं.